લક્ષ ગ્રુપ ટુશન હું રવિ પટેલ ગ્રુપ ટુશનમાં તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે ધોરણ દસ તેની અંદર વિડીયો નંબર ચૌદ બાકીના તેર વિડીયો ના જોયો ઉદાહરણ નંબર બાર આપણો દાખલા દસ બને છે પેજ નંબર બસો ને છાસઠ ઉપર આ દાખલો આપેલો છે હું વાંચું છું પેટીમાં રાખેલ સો ખમીસ એટલે કે સઠ પૈકી ઇઠ્યાસી એટલે કે સારા છે તે પૈકી આઠમાં નાની ખામી છે અને ચારમાં મોટી ખામી છે વ્યાપારી જીમી જીમી એક વ્યક્તિનું નામ છે બરાબર તે સતી રહી ખમીસ સ્વીકારશે સતીરહિત રહીત ખમીસ સ્વીકારશે એટલે કે જે સારા છે એ જ લેશે સુજાતા માત્ર મોટી ખામીવાળા જ ખમીજ નકારશે તો પેટીમાંથી એક ખમીસ યાદચીક રીતે પાડવામાં આવે તો જીમી અને સુજાતાએ સ્વીકાર્યા હોય તેની સંભાવના શોધો તો આપણો મિત્રો પહેલાં તો આપણાનું થોડું વાયફર કેસન એટલે કે વર્ગીકરણ કરીએ થોડું તો કે ટોટલ કેટલા છે એટલે કે સો ખમીસ છે તેની અંદર કેવા છે સતી રહીશ કેવા સતી રહીત એટલે કે સારા શું કેવા કેવાય સારા કહેવાય ત્યારબાદ તેની અંદર આ ઇઠ્યાસી સતી રહીશે છે આઠમાં નાની ખામી છે નાની ખામી છે ત્યારબાદ ચારમાં મોટી ખામી છે મોટી

પરંતુ સુજાતા માત્ર મોટી ખામી વાળા જ ખામી જ નકારશે મોટી ખામી એટલે કે મોટી ખામી વાળા એક જ નથી લેતી બાકી બધા જ સુજાતા લે છે તો મોટી ખામી વાળા ના લે તો એને કયા કયા લીધા હોય તો કે આઠ આ પણ લીધા હોય અને ઇઠયાસી આ પણ લીધા હશે એટલે કે આ બંને સુજાતાએ લીધા હશે હું એરો કરું છું મિત્રો તો અહીંયા લખવાનું સુજાતા એટલે ટોટલ કેટલા લીધા હશે એને બાણું લીધા હશે સોરી છન્નું થાય ને મિત્રો ઇઠયાસી ને આઠ છન્નું લીધા હશે તો જીમી હવે દાખલો આપણે અહીંયાથી શરૂ થાય છે જીમી ખમી સ્વીકારશે તે ઘટનાને આપણે ઈ લઈએ તો જીમી એ આપણે ઈ લઈએ તો એમ ભાગ્યા એન કુલ કેટલા છે સો તો જીમી એ કેટલા સ્વીકાર્યા છે ઇઠ્યાસી સતી રહી છે એટલે ઇઠ્યાસી તો અહીંયા ગાડી જીરો પોઈન્ટ ઇઠ્યાસી આવે મિત્રો બે જીરો અહીંયા કાપવાના એક અને બે અહીંયા ગાડી હું જીરો મૂકી દઉં એટલે જીરો પોઈન્ટ અઠ્યાસી જવાબ આવે ત્યારબાદ સુજાતાએ ખામી સ્વીકાર સ્વીકારે તે ઘટનાની સંભાવના લખો તો સુજાતા કયા સ્વીકારશે ખાલી માત્ર મોટી ખામીવાળા લેતી નથી બાકીના બધા જ એ એક્સેપ્ટ કર્યા છે તો સુજાતાએ સ્વીકાર્યા તો એ ઘટનાને આપણે એફ ધાર્યું છે એટલે પી એફ એમ ભાગ્યા એન કુલ નીચે પહેલાં સો લખી દેવાના ઇઠ્યાશી એટલે સારા લીધા અને આઠ બીજા નાની ખામીવાળા એટલે ટોટલ કેટલા લીધા હશે એ છન્નનું લીધા હશે તો જવાબ કેટલો હશે ઝીરો પોઈન્ટ છન્નું વિદ્યાર્થી મિત્રો આમાં આ રીતે રીત ચાલતી હોય છે કે છન્નું લખ્યા છે તો કેટલા બે ઝીરો છે તો બે જીરો હું કાપી નાખું એક અને બે તો બે ઝીરો પછી મૂકી દેવાનો એવી જ રીતે જો અહીંયા આગળ આ રીતે આન્સર હોત નાઇન સિક્સ 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 અને એક જીરો હોત તો હું અહીંયા આગળ છન્નું પોઈન્ટ છ જવાબ લખે છે એટલે કે એક જ આંકડા પૈ પોઈન્ટ મૂકવાનો હોય તો આ રીતે જ્યારે એક એકમી નીચે ઝીરો આવે તો આ રીતે તમે ડાયરેક્ટ જ છેદમાં ઝીરો કાપીને જાતે મૂકી શકો છો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી રાખી શકતા એને અવશ્ય શેર કરો જેથી ઘરે બેઠા ભણી પણ શકે ખૂબ